મહાભારત બોલે ભગવાન હોવા છતાં યુધિષ્ઠિરના ભાઈના દીકરાને મોટા ભાઈ હતા એટલે કૃષ્ણએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા. પાંડવ અને કૃષ્ણ બે મામા ફૂઈના ભાઈઓ છે. પાંડવો એ ભગવાન કૃષ્ણના ફઈના દીકરા ભાઈઓ છે, એમાં યુધિષ્ઠિર મોટા એટલે કૃષ્ણએ એને પ્રણામ કર્યા. આજે નાના ભાઈઓ મોટા ભાઈઓને ઉકારે તુકારે બોલાવતા હોય એને આ સંસ્કૃતિ શીખવી કે મોટા ભાઈને તુકારે બોલાવવા નહીં, એને જરા માનવાચક શબ્દોથી બોલાવવા જોઈએ. પ્રણામ તો કદાચ તમે નહીં કરી શકો, કૃષ્ણ કરીએ કે ભાઈના દીકરા ભાઈને પણ મોટા જાણીને પગે લાગી શકે, આપણે હગા ભાઈને ન લાગી શકીએ તો કઈ નહીં, પણ કમસે કમ એને તુકારે ન બોલાવા, એને આદરપૂર્વક બોલાવા. અમારે સંતોમાં એ નિયમ ખરો, સવારમાં બધા પૂજા પાઠ કરી અને એકાબીજાને પગે લાગે અને ભાવથી જય સ્વામિનારાયણ કહે. આ સંસ્કૃતિ આપણી નમવાની, એ આપણી ભારતની સંસ્કૃતિ છે. અને જે ભાઈ નમે ને એ સૌને ગમે, નમે તે સૌને ગમે. તમે જાણશો કે આ નદીમાં ઘાસ હોય પણ એ ઘાસ પૂર આવે ને પાણીનું એટલે ઘાસ આમ સૂઈ જાય, ગમે એટલું મોટું પૂર આવે એ પાણી વયું જાય એટલે વળી પાછું ઘાસ આમ સીધું થઈને એ ડોલવા લાગે, નમી જાય ને એ એનું જીવન બચાવી લે. અને અમુક અમુક લાકડાના ઠૂઠા એવા હોય ને નમે નહીં તે પાણીનું પૂર આવે સમુદ્ર ભેગા કરી દે. અને એટલા માટે ભાઈઓ ભાઈઓમાં, વડીલ ભાઈઓ હોય મોટા ભાઈઓ હોય એને આદર આપો. અને ખાસ કરીને જ્યારે મોટા ભાઈના લગ્ન થઈ જાય ને ભાભી ઘરે આવે પછી તો તુકારે નો જ બોલાવા. કોઈની પાસે એનું ભલે સ્વમાન ન હોય પણ એક જગ્યાએ તો હોય ને ભાઈ, એ થોડાક દી તો હોય ને.